નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું રાજી સોલંકી અને આપ જોઈ રહ્યા છો વસરત પ્રાકૃતિક ફાર્મ. મિત્રો, આજે આપણે આવ્યા છે વાંસોદ ગામમાં ખેડૂત મિત્ર એગ્રો એજન્સીમાં. મિત્રો, ખેડૂત મિત્ર એગ્રો એજન્સી એ સિંગર કલ્પેશભાઈનો છે. આજે આપણે કલ્પેશભાઈની મુલાકાત લીધી છે, જે જવાર અને બાજરામાં નાળોટનો આ પડકારરૂપ પ્રશ્ન છે તેના હલ માટે. તો મિત્રો, તો સૌ પ્રથમ તો આપણે કલ્પેશભાઈનો પરિચય મેળવશું. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે સિંગર કલ્પેશ કુમાર ભાણાભાઈ. મારું ક્વોલિફિકેશન છે BRS એગ્રીકલ્ચર. તો મેં આજે છેલ્લા 1.5 વર્ષથી ખેડૂતો સાથે સંકળાયેલો છું અને ખેડૂતો સાથે કામ કરી રહ્યો છું. અને છેલ્લા 5 મહિનાથી ઉના તાલુકાનું વાંસોદ ગામની અંદર મારો ખેડૂત મિત્ર એગ્રો એજન્સી ચલાવી રહ્યો છું. તો કલ્પેશભાઈ, હાલ જવાર અને બાજરીમાં નાળોટ ઈલનો પ્રશ્ન એ પડકારરૂપ પ્રશ્ન છે, તો તેના માટે તમે અમારા ખેડૂત મિત્રોને શું ભલામણ કરશો? તો રાજુભાઈ, આપણે જુવાર અને બાજરાની અંદર વાત કરીએ કે નાળોટની જે પડકારરૂપ પ્રશ્ન છે, તો ખેડૂત મિત્રોને આજે હાલના વાતાવરણને ધ્યાને લઈને જોવા જઈએ તો જુવારની અંદર વધુ પ્રમાણમાં દેખાય છે અને બાજરાની અંદર મધ્યમ પ્રમાણમાં હોય છે. તો જુવારની અંદર વાત કરીએ તો તેમની અંદર એક ગાભમારની ઈયળ આવે છે કે જે તેમનું મેન મોગરો હોય છે તેને કાપી નાખે છે. અંદરથી કટિંગ થઈ જાય, કાપી નાખે એટલે તે મોગરો સુકાવા લાગે છે અને ખેડૂતોમાં ખૂબ જ ભય થાય છે કે ભાઈ આ મારી જુવાર છે તે બગડતી જાય છે અને સુકાતી જાય છે. આ એક મોટો પડકારરૂપ પ્રશ્ન છે. એમની સામે આપણે નિયંત્રણની વાત કરીએ તો નિયંત્રણ ખૂબ સરસ અને સરળ છે. તો ખેડૂત મિત્રોને આપણે રાસાયણિક દવાની ભલામણ કરતા હું ખેડૂત મિત્રોને વાત કરું કે રાસાયણિકની અંદર વાત કરીએ તો નોર્મલ અને મધ્યમ જો હોય ઈયળ તો તેમની અંદર આપણે એમામેક્ટિન બેન્ઝોઇટ 5% ભલામણ કરીએ છીએ કે જે આ તમે જોઈ રહ્યા છો. એમામેક્ટિન બેન્ઝોઇટ 5% જે 10 ગ્રામ પ્રતિ પંપ 15 લિટર પાણીમાં નાખી અને છંટકાવ કરવો, જેથી કરીને સારું પરિણામ મળે છે. અને વાત કરીએ જુવાર બાજરાની અંદર વધુ પ્રમાણમાં જોવા મળે તો તેમની અંદર આપણે સિસ્ટેમિક ઝેરનો, જેથી કરીને ઉષા ઝેરની વાત કરીએ, ઉસી ઝેરની ભલામણ કરીશું. તો ખેડૂત મિત્રો, તેમની અંદર વાત કરીએ તો UPL કંપનીનું અટાબ્રોન આવે છે, જેમની અંદર ક્લોરફુઝોરોન 5.6% ઈસી ફોર્મ્યુલેશનમાં આવે છે કે જે આખા સોડને ઝેરી કરે છે અને ત્યારબાદ તેમની ઈયળને નાશ કરે છે. હવે ત્યારબાદ ઈથી પણ વધારે અને સારી એવું પરિણામ આવતી દવાની વાત કરીએ તો સિઝન્ટા કંપનીનું એમ્પ્લીગો આવે છે કે જેમની અંદર ક્લોરોન્ટા નિપ્રોલ 9.3% અને લેમડા ઝાઇલોથ્રીન 4.6% ફોર્મ્યુલેશનમાં, એસી ફોર્મ્યુલેશનમાં આવે છે કે જેમની અંદર ખાટું પ્રવાહી હોય છે. તો કલ્પેશભાઈ, એમ્પ્લીગોની તમે વાત કરી તો એમ્પ્લીગોનું પ્રમાણ કેટલું રાખવું તે પણ જણાવો, અમારા ખેડૂત મિત્રોને જણાવો. આમનું પ્રમાણ છે પ્રતિ 15 લિટર પંપમાં 8 ml નાખી અને છંટકાવ કરવો, જેથી કરીને ખૂબ સારામાં સારું પરિણામ મળે છે. અને આપણે પણ ખેડૂતોને, અમે અમારા એગ્રો ખેડૂત મિત્ર એગ્રોમાંથી તમામ ખેડૂત મિત્રોને નાળોટની અંદર આ દવાનું હું વિતરણ કરું છું, આ દવા આપું છું. આ દવાના ખૂબ સારામાં સારા પરિણામ છે. તો કલ્પેશભાઈ, 8 ml એ 8 ml માં અમારા ખેડૂત મિત્રોને સંતુષ્ટપૂર્વક રિઝલ્ટ મળે ખરું? ચોક્કસ, એમાં ફૂલ જવાબદારી અને હું સિંગર કલ્પેશ ખેડૂત મિત્ર એગ્રો એજન્સી વતી ખેડૂતોનો એક મિત્ર તરીકે હું કહું છું કે આ દવાનું ખૂબ સારામાં સારું પરિણામ છે અને અમે લીધેલા પડશે. અને જુવાર અને બાજરાની અંદર જો તમારે નાળોટનો પ્રશ્ન હોય, ઈયળનો પ્રશ્ન હોય તો સિઝન્ટા કંપનીનું એમ્પ્લીગો વાપરવાથી ખૂબ સારામાં સારું પરિણામ મળે છે. તો ખેડૂત મિત્રો, કલ્પેશભાઈ પાસેથી ખૂબ સરસ માહિતી આપણે પ્રાપ્ત થઈ છે. જે કોઈ ખેડૂતોને નાળોટનો પ્રશ્ન હોય તો કલ્પેશભાઈને ભલામણ મુજબની દવાનો છંટકાવ કરે અને પોતે પોતાના પ્રશ્નનો હલ. તો આજના વિડીયોમાં આટલું જ. આવતા વિડીયોમાં મળશું. જય હિન્દ, જય ભારત.